नमस्ते। मोदी सरकारे ऑगस्ट 2014 में जनधन योजना चालू करी हती अने आ योजना हजी भारतनी अंदर अने गुजरातनी अंदर चालू छे। जो तमे बैंकनी अंदर जनधननुं खातुं खोलावो छो तो रुपयानुं एटीएम कार्ड, 2 लाखनुं एक्सिडेंट कवर, 30,000 रुपयानुं लाइफ कवर अने जमा रकम उपर व्याज तमने आ एकाउंटनी अंदर मळे छे। अने तमारा खातानी अंदर 10,000 रुपयानी रकम होय तो 6 महीना पछी ओवरड्राफ्टनी सुविधा पण तमने आ एकाउंटनी अंदर मळे छे। हवे मित्रों, आ खातुं छे ए तमे कई बैंकनी अंदर खोलावी शको? तो मित्रों, गुजरातनी अंदर जेटली पण बैंको छे एमांथी कोई पण बैंकनी अंदर तमे जनधननुं बैंक एकाउंट छे ए खोलावी शको छो। ज्यारे पण तमे बैंके जाओ छो त्यारे तमारे ए लोकोने कहेवानुं रहेशे के अमे जनधननी अंदर बैंक अकाउंट से खोलावा मांगीए छीए, एटले त्यांथी तमने फॉर्म आपवामां आवशे। ए फॉर्मनी अंदर तमारे बेजिक डिटेल छे भरवानी रहेशे अने त्यार पछी सबमिट करवानुं रहेशे अने त्यार पछी तमारुं एकाउंट छे ए जनधननी अंदर खुली जशे। अने मित्रों, अहींया तमने जणावी दऊं के तमारी पासे कोई पण जूनुं बैंक एकाउंट छे अने ए बैंक एकाउंट ने तमे जनधननी अंदर फेरवा मांगो छो तो पण फेरवी शको छो। एनी माटे तमारे बैंकनी शाखा उपर जवानुं छे अने त्यां तमारी पासबुक आपवानी छे। ए लोको जाणी देशे के तमारुं जूनुं बैंक एकाउंट छे ए जनधननी अंदर फरी शके छे के नहीं, एटले के एलिजिबिलिटी छे ए लोको चेक करी देशे अने त्यार पछी तमने फॉर्म आपशे। ए तमारे फॉर्म भरवानुं रहेशे अने सबमिट करी देशो एटले तमारुं जूनुं बैंक एकाउंट छे ए जनधननी अंदर ट्रांसफर थई जशे। अने जो तमारी पासे जनधननुं एकाउंट होय अने ए एकाउंटने तमे સેવિંગની અંદર એટલે કે નોર્મલની અંદર ફેરવવા માગો છો તો પણ ફરી શકે છે, પરંતુ એની માટે પણ તમારે છે એ એલિજિબિલિટી ચેક કરાવવાની રહેશે અને ત્યાર પછી ફોર્મ આપશે અને એ ફોર્મ ભરવાનું રહેશે, ત્યાર પછી તમે એકાઉન્ટ છે એ ટ્રાન્સફર કરાવી શકો છો। ત્યાર પછી મિત્રો, આપને જણાવી દઉં કે જનધન બેંક એકાઉન્ટની અંદર તમારે મિનિમમ બેલેન્સ રાખવાની કોઈ જરૂર રહેતી નથી। આ મિત્રો એક જ એવું એકાઉન્ટ છે કે એની અંદર તમારે 0 બેલેન્સ હશે તો પણ ખાતું છે એ ચાલુ રહેશે। અને મિત્રો, હાલ સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા મેસેજો ફરી રહ્યા હતા કે જનધન બેંક એકાઉન્ટની અંદર હવે મિનિમમ બેલેન્સ છે એ રાખવું પડશે, પરંતુ એ અફવા હતી। બેંકે છે એ સાચી માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે એવી કોઈ પણ પ્રકારની જરૂર નથી, મિનિમમ બેલેન્સ રાખવાની પણ જરૂર નથી। અને તાજેતરમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે જનધન ખાતામાં કેશ ઉપાડવા માટે એટલે કે પૈસા ઉપાડવા માટે 100 રૂપિયાનો ચાર્જ છે એ લેવામાં આવશે, પરંતુ એ મેસેજ પણ ખોટા હતા, પાયા વિહોણા હતા એવું બેંકે જણાવ્યું હતું। અને PIB ફેક્ટ ચેકની અંદર પણ એ મેસેજને ખોટો ગણવામાં આવ્યો હતો। એટલે જનધનની અંદર પૈસા ઉપાડવા માટે કે જમા કરાવવા માટે કોઈ પણ પ્રકારનો વધારાનો ચાર્જ છે એ લાગતો નથી, અને બેંકે જણાવ્યું હતું કે મિનિમમ ડિપોઝિટ ઉપર કોઈ પણ પ્રકારનો ચાર્જ છે એ વસૂલવામાં પણ આગામી દિવસોની અંદર નહીં આવે। ત્યાર પછી મિત્રો, આગળ માહિતી જણાવું તો જનધન બેંક એકાઉન્ટમાં ઓનલાઈન બેન્કિંગની સુવિધા હોય છે, એની ઉપર પણ કોઈ પણ પ્રકારનો ચાર્જ છે એ વસૂલવામાં આવતો નથી। તો મિત્રો, આ રીતે જનધન બેંક એકાઉન્ટના ઘણા બધા ફાયદા છે અને એક માહિતી અનુસાર કોરોના કાળમાં આ વર્ષના 60% લોકોએ છે એ જનધન ખાતા ખોલાવ્યા હતા। એટલે કે 1 એપ્રિલથી લઈ અને 1 ઓક્ટોબર 2020 દરમિયાન ભારતની અંદર 3 કરોડ જેટલા નવા ખાતા છે એ ખુલ્યા હતા અને એ જનધનના ખાતા ખુલ્યા હતા। અને હાલ ભારતની અંદર 41 કરોડ કરતાં વધારે ખાતા છે એ આ યોજના અંતર્ગત ખુલી શક્યા છે। તો મિત્રો, તમે પણ કોઈ પણ બેંકની અંદર જનધન બેંક એકાઉન્ટ છે એ ખોલાવી શકો છો અને આટલા ફાયદાઓ છે એ મેળવી શકો છો। આ માહિતીને ગુજરાતના દરેક વ્યક્તિઓ સુધી પહોંચાડી દેજો જેથી કરીને એ લોકો પણ લાભ લઈ શકે અને કેન્દ્ર સરકાર દ્વારા અથવા તો ગુજરાત સરકાર દ્વારા આવા જનધનના ખાતાધારકોને જ્યારે સહાય ચૂકવવામાં આવે ત્યારે એ લોકોને પણ સહાય મળી શકે। એટલા માટે મિત્રો, આ માહિતીને તમારા વોટ્સઅપ ગ્રુપની અંદર, ફેસબુક ગ્રુપની અંદર કે જે પણ કુટુંબના ગ્રુપ છે એની અંદર શેર કરજો જેથી કરીને એ લોકો જાણી શકે અને નવા જનધનના બેંક એકાઉન્ટ ખોલાવી શકે। અને આવી વધારે માહિતી માટે ખિસ્સુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને પ્લે સ્ટોરમાંથી ખિસ્સુની ઓફિશિયલી એપ્લિકેશનને પણ ડાઉનલોડ કરી લેજો। તો મળશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે, ત્યાં સુધી આવજો। જય જવાન, જય કિસાન।